ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આપણે બિનસંપર્ક બળ બિનસંપર્ક બળ એટલે તો કે સંપર્કમાં ન આવે આપણે તે વસ્તુ ઓડવાની નહીં અને તે સિવાય પણ બળ લાગે તો કે જોઈએ એના અમુક ઉદાહરણ જોઈએ અને જોઈએ લાગે છે કે શું તમે બધા એ ચુંબક જોયું જ છે બરાબર બે ચુંબકને સંપર્કમાં લાવ્યા સિવાય પણ બળ લાગે છે તો કે હા એક ચુંબક સહિત દૂર હોય ત્યાં જ બે વચ્ચે બળ લાગે છે અને તે બીજા ચુંબકને આકર્ષિત કરે છે અને પોતાની તરફ ખેંચે છે બરાબર તો કે હા ચુંબક પર પણ એ રીતે બળ લાગે છે તો અહીં લાગતું ચુંબકીય બળ છે એ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે બરાબર પછી તો કે એવી જ રીતે ચુંબક છે એને લોખંડના ટુકડા ઉપર લગાવવાનું છે બરાબર છે લોખંડના ટુકડા ઉપર લગાવતા શું થાય છે તો કે લોખંડના ટુકડાને નજીક લઈ જતા જ હજી તમે તેને ટચ કર્યું પણ ન હોય અને તેના ઉપર બળ લાગે છે બરાબર છે આ થયું બિન સંપર્ક બળનું એક ઉદાહરણ હવે જોઈએ સ્થિર વિદ્યુત બળ એના માટે શું કરવાનું છે તો કે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લેવાની છે એના બે ટુકડા લેવાના એના બે ટુકડા કરી નાખવાના છે એક ટુકડાને દોરી ઉપર લટકાવવાનો છે અને બીજા ટુકડાને કોરા કાગળ જોડે ખૂબ જ ઘસવાનો છે બરાબર છે તે સહેજ જ ગરમ લાગવા માંડશે ખૂબ જ ઘસી અને પછી તેને બીજા ટુકડાની નજીક લઈ જવાનો છે નજીક લઈ જતા જણાશે કે સ્ટ્રોનો ટુકડો તમે તેને અડાયડો ન હોય તે પહેલાં જ તે તેની તરફ આકર્ષિત થાય છે બરાબર એટલે તમે જોયું કે અહીંયા પણ બળ લાગે છે પછી તો કે ત્રીજું બળ આવે છે ગુરુત્વાકર્ષણ બણ તો કે આપને બધાને ખબર છે જ્યાં સુધી કોઈ વસ્તુ આપણા હાથમાં હોય ત્યાં સુધી સ્થિર હોય આપણા હાથમાંથી તે વસ્તુ છટકી જાય છે એટલે કે સીધે સીધી જ નીચે પડે છે ગતિમાં આવી જાય છે બરાબર છે તો અહીંયા શું કહેવાય તો કે આપણા હાથમાંથી કોઈ વસ્તુ છટકે છે એ સાથે જ સીધે સીધી તેની ગતિ બદલાય છે બરાબર છે અને તે તો કે ક્યાંય નહીં જાતા અવડી નહીં જતા સીધે સીધી જમીન તરફ આકર્ષિત થાય છે અને જમીન તરફ પડે છે જેમ કે આપણા હાથમાંથી કોઈ પેન પડી જાય બરાબર છે કોઈ પેન્સિલ ઇરેઝર કોઈ વાસણ પડી જાય બરાબર છે પછી તો કે તમે એ પણ અનુભવ હોય છે કે પાણીનો નળ ખોલો તો સીધે સીધું જ પાણી નીચેની તરફ કેમ આવે છે નદીનું પાણી ઉપરથી સીધે સીધું નીચેની તરફ જ કેમ વહે છે

કે કોઈ વસ્તુ ઉપર બળ લગાવ્યા વગર તે ગતિમાં આવતી નથી અથવા તો એની સ્થિતિમાં ફેર નથી પડતો સ્થિર અવસ્થામાંથી સીધે સીધી ગતિમાં આવે છે બરાબર તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આના ઉપર કાંઈક ને કાંઈક કોઈ પણ કાંઈક ને કાંઈક કોઈ પણ પ્રકારનું બળ લાગે છે જે બળ છે એ પૃથ્વી તરફથી લાગે છે પૃથ્વી બધી જ વસ્તુઓ ઉપર નાની મોટી બધી જ વસ્તુઓ ઉપર આ બળ લગાડે છે બરાબર જેને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ અને આ ગુરુત્વાકર્ષણ બળને લીધે જ આપણી પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે બરાબર અને એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે એને જ લીધે દિવસ રાત થાય છે અને વરસ થાય છે બરાબર દિવસના અંજવાળું હોય છે રાતના અંધારું હોય છે આ બધું જ ગુરુત્વાકર્ષણ બળને આધારિત આધારિત છે કેમ કે તમારે સમાજમાં ભણવામાં આવતું હોય છે કે પૃથ્વીના પરિક્રમણને લીધે જ દિવસ અને રાત થાય છે બરાબર છે 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 પૃથ્વી પરિક્રમણ પણ પણ કરે કરે અને પરિભ્રમણ આના માટે ક્યુ બળ જવાબદાર છે પૃથ્વી કાંઈ એમને થોડી ફાયના રાખતી હશે છે કાંઈક બળ તો લાગતું હોય છે ને તો કે હા ગુરુત્વાકર્ષણ બળને લીધે જ અને ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે બરાબર આ બધું ગુરુત્વાકર્ષણ બળને લીધે જ શક્ય બને છે એટલે કે અહીંયા તમને સમજાઈ ગયું હશે કે બિનસંપર્ક બળ કેને કહેવાય તો કે સંપર્કમાં આવ્યા વગર લાગતા બળ કહેવાય એના ઉદાહરણ સાથે સમજાવવાનું કે તમારે ચુંબકીય બળ સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળનું ઉદાહરણ તો સાવ ઇઝી છે વસ્તુ આપણા હાથમાંથી નીચે જ કેમ પડે છે તો કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ચુંબકીય બળમાં ઈઝી છે બે ચુંબક વાળું અને ચુંબકને લોખંડના ટુકડા પાસે લઈ જવાનું અને આ સ્થિર વિદ્યુત બળ આવા પ્રયોગ લગભગ તમે એમ પણ કરતા જ હશો ઘરે પણ બરાબર આ બધું બે બે વખત લખવાનું છે મેં આગળ કરાયું આ ચેપ્ટર માં એ પણ બે બે વખત લખવાનું છે બરાબર હવે આપણે આગળ જોઈશું દબાણી આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં